નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિડિયો લેક્ચરમાં ફરી આપને એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિજ્ઞાન સાંજે સાંભળ્યો કાવ્ય સમજીશું, જેના કવિ છે નરસિંહ મહેતા અને એનો જન્મ આશરે 15મું શતક માનવામાં આવે છે. નરસિંહ મહેતાનો જન્મ જોઈએ તો ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. એનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. હવે જુઓ, કેટલાક લોકો ને છે ને એવું કેટલાક લોકો એવું માને છે કે ભાઈ નરસિંહ મહેતાના જન્મ ક્યાં થયો હતો એમ પૂછવામાં આવે તો જૂનાગઢ બરાબર એવું કહે છે. પણ ના, જૂનાગઢ છે એ એની કર્મભૂમિ હતી બરાબર, અને તળાજા છે એની ચિત્રભૂમિ. તેમની ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળે છે. એમના સાહિત્ય સર્જનમાં આપણે નજર કરીએ તો નિરોળના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિપૂર્ણ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂકણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ એમ કે લોકકંઠે ગવાય છે. આજે પ્રભાતિયા છે તે અતિ લોકપ્રિય બન્યા છે. હાર, મુંડિ, મોસાળું, દીપા અને સાર એમના આત્મવિધાનના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. એટલે દરેક પદમાં આપણે દરેક પદમાં આપણે જોઈએ તો કૃષ્ણ ભક્તિ જોવા મળે છે. અહીંયા સાંજ સમય સાંભળ્યો કાવ્યમાં એમ કે કૃષ્ણના મધુર રૂપવર્ણનનું એમ કે રૂપનું વર્ણન કરવામાં આવે છે. એ સાંજના સમયે એમ કે ગાયો કોણ છે તે હનુમાન એમ કે તરીકે પાછી આવે છે ત્યારે શ્રી કૃષ્ણ એમ કે આગળ ગૌતમ હોય છે અને પાછળ એમ કે શ્રી કૃષ્ણ છે તે વૃંદાવન એમ કે આવતા હોય છે બરાબર. આ દ્રશ્ય છે તે લોકોના મનની અંદર મોહ ઉજાવે છે બરાબર. એમ કે એને જોવા માટે આતુર થઈ જાય છે, એમના પર મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણએ સરસ પોતાના પ્રિયા પિતા પર એટલે કે પીળા રંગના સ્ત્રી વસ્ત્રો પહેરેલા છે. સિંહ સુંદર મુખનું મુકુટ જે આપણે કહીએ તે ધારણ કર્યું છે બરાબર, અને મુકુટની પછેડી છે કઈ જાડી ચાદર, ગોટવાની ચાદર જે કહીએ ને તે આપણો બરાબર એ ઓળખ્યો છે. ને એ આપણામાંથી ચાદરમાંથી એમ કે છુવા ચંદન એટલે કે સુગંધી તેલ અને સુખડનો કે ચંદનનો નીચે ચંદનનું જે ઝાડ છે એની સુગંધ જે છે તે એક સુગંધ આવે છે અને તેનાથી આખું વાતાવરણ છે તે મંત્રી ઉઠે છે બરાબર. આ શ્રી કૃષ્ણ એટલે સુંદર રીતે વર્ણન કરવામાં આવે છે અને અંતમાં કવિ એવું કહે છે કાવ્યના અંતમાં કે શ્રી કૃષ્ણના દર્શયાનો જે સ્વામી છે શ્રી કૃષ્ણ બરાબર, એના દર્શન એમ કે એને વારંવાર મિરકવાની વાત કરે છે અને એના દર્શન માત્ર કે તે દુઃખ છે તે દૂર થાય છે. નરસિંહ મહેતાનું મન છે, મનની અંદર એમ કે કહેવાય છે કે શ્રી કૃષ્ણની છવિ છે તે વસેલી છે અને એના કારણે એમ કે એમનું મન અતિ તીવ્ર ગતિથી એમ કે બરાબર તીવ્ર ગતિથી શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દોર ઉઠે છે. શ્રી કૃષ્ણ પણ એમને પોતાના આદિત્યમાં એમ કે લઈ લે છે અને એના મુખને શ્રેતા છે તે નીતિને જુએ છે અને નીતિ નીતિને જોવે છે ત્યારે તેને ખૂબ જ હરખ તેના હૃદયની અંદર મૂકી અને હરખ ઉભરાય છે. હવે સૌ પ્રથમ આપણે આ કાવ્યનો રાગ શીખીશું બરાબર. તમારે પણ સાથે સાથે ગાવાનું છે એટલે જો તમે મારી સાથે ગાશો ને તો તમને પણ રાગ આવડી જશે બરાબર. Thank you.
આવી રહી છે બરાબર.
Okay.
Thank you.
અને વાસી કૃષ્ણના
Five years.